મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? આજે આપણે કેલિગ્રાફી ડ્રોઈંગ કરવાનું છે. આ ડ્રોઈંગ તો હવે આની અંદર આપણે જોશે પેન્સિલ, ઇરેઝર, સ્કેલ અને બ્લેક જેલ પેન. તો બધી વસ્તુ લઈને આપણે રેડી થઈ જઈએ. હવે આની આગળનું જે ડ્રોઈંગ છે આપણે એ તો આપણે બધાએ પેન્સિલ વડે પૂરું કરી નાખેલું છે. તો હવે આપણે हेलो विद्यार्थी मित्रों, आपणे बधी वस्तु लईने रेडी छीए. तो हवे आमांथी आपणे पहेलुं जे ड्रॉइंग छे सूर्य, पंखी अने वृक्षनुं छे, अने नीचेनुं छे पतंग अने फिरकी. तो आपणे आ जे ऊपरनुं जे ड्रॉइंग छे एना जेवुं आपणे अहीं बनावशुं. तो आपणे एवुं ज बनावुं एवुं फरजियात नथी. आपणे पक्षी छे तो एनाथी थोड़ाक अलग पण बनावी शकीए, झाड पण थोड़ाक अलग बनावी शकीए. ड्रॉइंग हमेशा थोड़ुंक मोटुं बनावानुं छे जेथी करीने आपणे સ્ટ્રક્ચર કેલિગ્રાફીમાં પ્રોબ્લેમ ન થાય. હલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું પહેલાં લાઇટ લાઇટ ડ્રોઈંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે એને ડાર્ક કરશું બ્લેક જેલ પેન વડે. આપણે એના જેવું ડ્રોઈંગ નથી બનાવ્યું, થોડુંક એનાથી અલગ બનાવ્યું છે. આ રીતે એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે ડ્રોઈંગ કમ્પ્લીટ છે. બે ઝાડ, બે પક્ષી અને એક સૂર્ય એટલી વસ્તુ આપણે બનાવી નાખી. હવે આપણે આની અંદર કેલિગ્રાફી કરશું. કેલિગ્રાફી આપણે આવી જ કરવી ફરજિયાત નથી, આમાંથી આમાંથી અથવા તો આપણી રીતે પણ કેલિગ્રાફીનો ઉપયોગ કરી શકીએ. આપણે અહીંયા આપેલી છે એ કેલિગ્રાફીનો પણ અમે ઉપયોગ કરી શકીએ. તો સૌ પ્રથમ હું પક્ષીની અંદર કેલિગ્રાફી કરીશ. કેલિગ્રાફી આપણે ડાયરેક્ટ જેલ પેનથી કરવાની છે અથવા તો આપણે રંગીન પેન્સિલનો પણ ઉપયોગ કરી શકીએ, એટલે કે પેન્સિલ કલર. એનાથી પણ સરસ થાય અને રંગીન બોલ પેનનો પણ ઉપયોગ કરી શકીએ. બ્લેકની જગ્યાએ રંગીન અલગ અલગ બોલ પેન આવે છે, એનાથી પણ આપણે કેલિગ્રાફી કરી શકીએ. રેડી? આવી જ રીતે નીચેના ભાગમાં થોડીક અલગ. આવી રીતે જોઈ જશે મિત્રો, આવી રીતે આપણે આખો કમ્પ્લીટ કર્યું. હવે એનો બીજો ભાગ છે એમાં પણ એક જુદી રીતે કૂચલાવાળી કેલિગ્રાફી પણ કરી શકીએ. તો એની અંદર આપણે એક વખત પેનને નીચે મૂક્યા પછી લાસ્ટમાં જ આપણે ઉપર લેવાની. રેડી? ત્યાર પછી હવે સૂરજની મોઢાની અંદર સરખી જગ્યાએ એવો પ્રયત્ન કરવાનો. આ રીતે બે લાઈન ભેગી ન થઈ જાય એવો પ્રયત્ન કરવાનો.
रेडी विचार मित्रों, सूर्य कैलिग्राफी कम्प्लीट। हम अपने झाड़नी अंदर करशू, આપણે આની અંદર એક નાનકડો એક પાર્ટ આપણે પાડી નાખશું એક અહીંયા અને એક આ પાર્ટને આપણે નીચે સુધી આપણે ખેંચી લેશું, જેથી કરીને આપણે કેલિગ્રાફીનો આપણને સ્કોપ મળે વધારે। ओके विद्यार्थी मित्रों, कम्प्लीट। हवे आ भाग में आपणे स्केल वडे आपणे करशू सीधी लाइन ड्रॉइंग। આવી છે, રેડી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી હવે એના થડની અંદર આપણે ઓકે, ત્યાર પછી આ નીચેના ભાગમાં આપણે બાજુનો ડ્રોઈંગમાં છે એવી જ કેલિગ્રાફી કરવી એવું ફરજિયાત નથી, આપણે આપણી રીતે કરી શકીએ। હવે આપણે આ બાજુ સૌથી પહેલા આપણે પક્ષીમાં હવે વૃક્ષની અંદર રેડી, હવે થોડાની અંદર આ બધા આકારો
कम्प्लीट थी गया है। हमें अपने बेकग्राउंड से એની અંદર આપણે કેલિગ્રાફી કરશું, તો સૌ પ્રથમ જે આ બેકગ્રાઉન્ડ છે એની અંદર આપણે સર્કલવાળી કેલિગ્રાફી કરશું। આવી રીતે નાના મોટા સર્કલ આવી રીતે આપણે રંગીન પેન્સિલ અથવા રંગીન પેનથી પણ કરી શકીએ। નેડી વિચાર છે તો હવે આપણે આવી રીતે અહીંયા चार लाइन उभी और चार लाइन आड़ी रेडी थे तंत्र। हवे आ भाग में आप स्केल वड़े करसू आड़ी लाइन એવી રીતે મિત્રો હવે આ ભાગમાં આપણે ડોટ કરશું। બોલ ડોટ કરવા માટે આપણે સ્કેચ પેનનો પણ ઉપયોગ કરી શકીએ। ઓકે, ત્યાર પછી આપણે આ જે છેલ્લો ખૂણો બાકી છે એની અંદર પણ આપણે હવે ભૂમળીયુક્ત કેલિગ્રાફી કરશું। ભૂમળીયુક્ત કેલિગ્રાફી ત્રણ લાઈન કરી થોડીક જગ્યા વળી પાસે ત્રણ લાઈન થોડી જગ્યા હોળી પછી ત્રણ લાઈન આવી રીતે આપણે આ જગ્યાથી પૂરી કરશું। વિદ્યાર્થી મિત્રો આપણું જે સર્જનાત્મક કેલિગ્રાફીનું ડ્રોઈંગ છે આખું કમ્પ્લીટ છે અને સરસ મજાનું આપણે બ્લેક જેલ પેન વડે આપણે પૂરું કર્યું છે। તમે પણ આવી જ રીતે તમારું ડ્રોઈંગ બ્લેક જેલ પેન અથવા તો કોઈપણ રંગીન પેનથી આપણે પૂરું કરવાનું છે અને સરસ મજાનું આપણું ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાનું છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।